नमस्ते मित्रों, फरी एक बार आपनु स्वागत छे। मित्रों, आज आपणे पूर्ण वर्तमान कालना वाक्य विषे चर्चा करीशू। फ्रेंड्स, टुडे वी विल डिस्कस अबाउट प्रेजेंट परफेक्ट टेन्स इन अवर यूट्यूब चैनल आरपीएल शिवम एकेडमी। लेट्स स्टार्ट, बट वी स्टार्ट बिफोर इट डिस्कस सम पॉइंट्स। प्लीज वॉच दिस वीडियो टिल द एंड। आ वीडियो अंत सुधी जोवा विनंती छे मित्रों, अने जो चैनल सब्सक्राइब करवानी रही जती होय तो ए चैनल ने पण सब्सक्राइब करी देजो, जेथी करीने नवा नवा अपडेट्स तमने समयसर मळे। लाइक करजो, शेर करजो, जरूर पड़े तो कमेंट करजो। जोईए पहेलुं वाक्य छे मित्रों आपणुं आजनुं स्पोकननुं। रोशन ने तेनो पगार क्यारनो अपाई गयो छे। तो क्यारनो ए अहींया पूर्ण सूचक शब्द छे, अपाई गयो क्रियापद छे, रोशन करता छे। तो एनु अंग्रेजी वाक्य छे के रोशन हैज ऑलरेडी गीवन हिज सैलरी। बीजू वाक्य छे रीचाए तेनो प्रोजेक्ट पूरो करी नाख्यो छे। तो रीचा करता छे, तेनो प्रोजेक्ट कर्म पूरो करी नाख्यो छे, ए क्रियापद छे। तो रीचा हैज कम्प्लीटेड अथवा तो रीचा हैज फिनिश्ड अ प्रोजेक्ट। तो आ रीते मित्रों आगळ वधी आपणे बीजा वाक्यो तरफ। वाक्य नंबर त्रण छे, अमे हमणां ज सूरतथी आव्या छीए। तो आववानी क्रिया पूर्ण थई गई छे। बधा ज वाक्યોમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, વર્તમાનમાં અસર ચાલુ છે। અમે કરતા, હમણાં જ સમયસૂચક, સુરતથી સ્થળ ને આવ્યા છીએ એ ક્રિયાપદ છે। તો વી હેવ જસ્ટ કમ ફ્રોમ સુરત। અહીંયા કરતા સાથે હેવ હેઝ ના રૂપો વપરાશે। મેં આ દ્રશ્ય ક્યારનું જોયું નથી, મેં આ દ્રશ્ય ક્યારેય જોયું નથી। આઈ હેવ નેવર સીન ધીસ સીન। तो मित्रों अहींया नेवर समय सूचक छे। त्यार पछीनुं वाक्य आपणे जोवा जोईए तो पांचमा नंबरना वाक्यमां पण ध्यान आपजो के जिया अने रियाए एक योजना तैयार करी छे, तैयार करी नाखी छे। मतलब तो जिया रिया करता छे, एक योजना कर्म तैयार करी छे, क्रियापद। तो जिया एंड रिया बहुवचन छे एटले हेज आवशे, प्रीपेड भूतकृतનું रूप, अ प्लान एक योजना। ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે, સૂરજે તેઓને ધમકી આપી છે। સૂરજે આપી છે મતલબ સૂરજ કરતા તેઓને, એટલે કર્મ ધમકી પણ કર્મ છે, આપી છે એ ક્રિયાપદ છે। સૂરજ હેઝ થ્રેટન ધેમ, બરાબર। તો આગળ વધીએ, સાતમું વાક્ય છે, તમે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે। તો કરી નાખ્યો છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। તમે કરતા, વિજ્ઞાનનો એ કર્મ છે, અભ્યાસ કર્યો છે એ ક્રિયાપદ છે। તો યુ હેવ સ્ટડીડ સાયન્સ, યુ હેવ સ્ટડીડ સાયન્સ। આઠમું વાક્ય, તેઓએ અંતિમ અહેવાલ રજૂ કર્યો છે। તો ધે હેવ સબમિટેડ ફાઇનલ રિપોર્ટ, ધે હેવ સબમિટેડ ફાઇનલ રિપોર્ટ। તો આ રીતે મિત્રો કરતા, હેવ હેઝ વત્તા ભૂતકૃતનું રૂપ વત્તા કર્મ અન્ય શબ્દો। આગળ જોઈએ નવમું વાક્ય, વિવેકે આ કાર્ય કરી નાખ્યું છે। તો વિવેક હેઝ ડન ધીસ ટાસ્ક, વિવેક હેઝ ડન ધીસ ટાસ્ક। ત્યાર પછીનું દસમું વાક્ય છે, તે આકાશમાં ઉડી ગયું છે, કોઈ પક્ષી છે, બરાબર। તે અહીંયા એવા અર્થમાં લેવાનું છે, આકાશમાં એ સ્થળ બતાવે છે, ઉડી ગયું છે, ક્રિયાપદ છે। ઇટ હેઝ ફ્લોન, ફ્લાયનું ભૂતકૃદન, ઇટ હેઝ ફ્લોન ઇન ધ સ્કાય। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પૂર્ણ વર્તમાનકાળના વાક્યોનો અભ્યાસ કર્યો। આવા ઘણા વાક્યો કરતા, હેવેઝ વત્તા ભૂતકૃદન અને અન્ય શબ્દથી બનાવી શકાય છે। આપ સૌનો આ વિડીયો જોવા બદલ અને તમારો પ્રેમાળ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ યોર લવલી સપોર્ટ। મિત્રો આભાર, જય હિન્દ। અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ।